बोलो भारत माता की। मित्रों आज अपना माटे रूड़ू दिवस छे। दुनिया जे पण मानती होय पण बहु स्पष्टपणे मानु छु के जे व्यक्तिओ अहींया जे बैठेला छे ई नाना सुना नथी। हमणा ज्यारे हुं एनी पहेला आव्यो ने फोटो पड़ावता हता ત્યારે કોઈ કહેતા હતા હું 20,000 લાવ્યો ને, કોઈ કહેતા હતા હું 47,000 લાવ્યો ને, કોઈ કહેતા હતા 50,000 લાવ્યો ને, આ નાની સુની વાત નથી સાહેબ। 40 લાખ સભ્યો જેને બનાવ્યા, તમે વિચાર કરો, લખી રાખજો આજની તારીખ। આજે કઈ તારીખ છે? 13 ડિસેમ્બર 2022 છે। જી ભળવંકા હશે, જે લોકોને છાતીએ પાણી હશે, તારીખ લખવી તો લખી લેજો, હજી પણ કહું છું। અને 2027 સુધી નાવડીમાં જે લોકો બેસી શકશે એ જ વ્યક્તિઓ 2027માં સરકારમાં હશે, એની ગેરંટી આપું છું। નોટ કરી રાખવાનું, શું કામ, એના કારણો આપું છું। જો અહીંયા તો કેટલા પાણીમાં છીએ ને, એ માપવાનો સમય ત્યારે જ આવે જ્યારે તમને નિષ્ફળતાઓ આવે। સફળતાઓ બધા અમે આકાશમાં ઉડતા હોય, ખબર જ ન હોય। તમારો ગોપાલભાઈ વાત કરી કે ભાજપના નેતાને પૂછો તો રામ બરોબર કઈ ખબર હોય તો, અને નિષ્ફળતા મળે ને એટલે 50,000ની સલાહ આવે। મને ઘણા મેસેજ આવે, જોયું ને ભૂલ કરીને કીધું તું, એને મારે કેમ સમજાવી, ભૂલ નથી કરી ભાઈ। આ પાર્ટીએ પહેલી વખત હિન્દુસ્તાનમાં, ગુજરાતમાં સાહેબ ત્રીજી પાર્ટી નથી ચાલતી ને એનો છેદ ઉડાડ્યો છે। આનાથી મોટી સિદ્ધિ ન હોઈ શકે। અને એક જ ઝાટકે 5 સીટ સાહેબ, એક ઝાટકે, અને એટલું નહીં 40 સીટ ઉપર બીજા નંબરે। તમે કલ્પના તો કરો, આ વખતે કેટલો વર્ગ હતો જે કન્ફ્યુઝ રહ્યો, આને મત આપું ન આપું, જીતશે ન જીતશે। પણ યાદ રાખજો, હમણાં અમીન સંજયસિંહજી વાત કરતા હતા કે હવે 27માં કોઈ કન્ફ્યુઝ નહીં રહે। હવે એને ખબર પડી ગઈ કેટલી પાર્ટીઓ આવી, 2-5% વધારે મતો જ ન હોય, 5% વધારે મત કોઈ પણ રાજ્યમાં કોઈ પણ પાર્ટીને મળે, એનો મતલબ સમજી લેવાનું કે એને પ્રજાએ સ્વીકાર્યા। કેરેલામાં 25 વર્ષથી ભાજપ મથે છે, 5% વૈધી નથી, તોય ભાજપ અહીંયા પ્રયાસ ચાલુ રાખ્યા, ક્યારેક ક્યાંક ડોક્યું કરી જાય। આપણે એક ઝાટકે પહેલી જ વખતમાં 5 ધારાસભ્યો છે, કવરવો 100 હતા પણ હું કહું છું હવે 156 છે। કવરવોને જે સાથ આપનાર હોય ને, એ બધા કૌરવો સેનામાં જ ગણાય ને, અને પાંડવો 5 જ હોય, પણ એ 5-5 ભેંદી નીકળી જાય, એનું નામ પાંડવ છે સાહેબ। એટલે એક તો તમે યાર કેટલું બધું મેળવ્યું છે, જો કોંગ્રેસ રિપ્લેસ થઈ ગઈ તમારી ઓટોમેટિક, કોંગ્રેસ ઘરે ગઈ, કોંગ્રેસે આપણા મત તોડ્યા, ખરેખર કોંગ્રેસે આપણા તોડ્યા, આપણે કોંગ્રેસને તોડ્યા જ નથી। આપણે પહેલેથી કહેતા હતા કોડાઓ તમારે નથી આવતું, નથી આવતું, નથી, સમજ્યા જ નહીં, ના ના અમે છીએ કે અમારી 60 તો ફિક્સ હોય, ક્યાંથી ફિક્સ હોય, નાનીમાં 2021માં પૂરું થઈ ગયું તમારું, 31 જિલ્લા પંચાયતમાંથી 0 જિલ્લા પંચાયત આવી તોય સમજે નહીં, ના ના હજી કાંકડિયા નાખીને બેઠા હોય, કોઈ ગામડામાં ક્યાંય ન હોય લાઈટ તો આંકડિયું નાખી દે, લંગરિયું લંગરિયા નૈડા, પણ એમાં ચિંતા કરવાની જરૂર જ નથી। માધવસિંહ સોલંકીને જો 149 સીટ ન આવત ને, તો આજે પણ વચ્ચે ક્યાં કોંગ્રેસ સરકાર બનાવી લે, આ ઇતિહાસ છે ગુજરાતનો। આ ભરના વંકાઓને જો 100-125 સીટ આવત ને, તો હજી 2027માં ક્યાંક ઊભા હોત, 156 આવી, ઇતિહાસ કહે છે 150 ઉપર કે 150 ની આજુબાજુ ક્યારે પણ બહુમત મળી છે ને, એ ક્યારેય 25-27 વર્ષ સુધી સરકારમાં નથી આવી, હવે એને નામું નખાઈ લેવાનું 2027માં।
2027 માં નામું નાખી જ લેવાનું. કીધું કે 99 શું આવ્યા તો હું કહેતા ખબર, થોડુંક હજી કામ રહી ગયું, પણ આ વિપક્ષ નડતું હતું ને 112 પહોંચી ગયા નામ ને, એમાં થાય નહીં કાંઈ. સાહેબ એક વસ્તુ બહુ સમજવાની જરૂર છે, આપણે આમ આદમી પાર્ટીએ જે મોમેન્ટોમાં આપણે જીગરથી મહેનત કરી છે, કામ કર્યું છે, લોકો શું કીધું ખબર છે? મારી પાછળ એટલી લોકોએ માનતા કરી છે કે બે ગામમાં તો હું ગયો ને પગે ચંપલ પહેરાવીને આવ્યો, મારા બાપ પહેરી લે, મને કે ના 27માં. સાહેબ આ પ્રજાને સલામ મારવી પડે તમારા માટે થઈને પોતે ઉઘાડ પગા ફરતા હોય. સાહેબ આ પ્રજા તમને મળે ક્યાંથી? સાહેબ નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા, સંતને સંતપણા નથી મફતમાં મળતા. આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તાને આટલું સન્માન મળે છે ને, આનાથી મોટી બીજી વાત ન હોય શકે. સેંકડો લોકોએ માનતાઓ કરી, અને હું જ્યારે હારી ગયો બીજા દિવસે મેં કીધું મારી ટીમને, મેં કીધું જાઓ આપણે જવાનું છે ગામડે ગામડે. હું ભાણવટ ગયો, સલાયા ગયો, સલાયા માં ગયો તો અચરમ પડી ગયા કે ઈશુદાનભાઈ હારી ગયા છતાંય તમે આવ્યા. મેં કીધું ઈશુદાનભાઈ આવ્યો નથી, ખાલી ઓફિસ ખોલું છું, કાર્યાલય 24/7, કોઈને પણ કામ હોય ને આ ઈશુદાનભાઈ તમારા માટે બેઠો છે. એવી રીતે મેં લખુભાઈને કીધું દ્વારકામાં, એવી રીતે હેમંતભાઈને કીધું, હેમંતભાઈ 3 દિવસ ત્યાં ફરીને આવે છે. મેં કીધું જાઓ આપણે, આપણું કામ શું છે સાહેબ? અને હવે તો 5 વર્ષ મળ્યા સાહેબ, 5 વર્ષ. અને આ દોઢ ખાલી મહિનો મળ્યો હોય, 1.5 વર્ષ મળ્યા અને આટલા છોતરા પાડી દીધા હોય, તમે એમ માનો છો? 5 વર્ષમાં ભૂકા કાઢી નાખવાના છે, ભૂકા. અમે હમણાં કહેતા હતા ગોપાલભાઈ, મેં કીધું મજબૂત પદ છે ને, મને કેમ, મને કે યાત્રા, મેં કીધું કાઢવાની છે, હવે પદયાત્રાઓ ચાલુ કરવાની, અહીંયા ક્યાં ઘરે રાહ જુએ છે, એક એક ગામ ખોદી નાખવું છે, ક્યાંય પાછું નથી પડવાનું. સાહેબ હા જો માણસોની હંમેશા બે જગ્યાએ તમને ખબર પડે. હમણાં તમને ખબર, ચૂંટણી હાવ નજીક આવી ને, એટલે ઘણા લોકો કહેતા ઈશુદાનભાઈ આ ભાજપમાં જાય છે. મેં કીધું જાય જ, એ આવ્યો જ એના માટે હતું, એની એ માયક આંગળાઓની તાકાત નથી, છઠ્ઠીનું ભાવણ યાદ આવી જાય. સંઘર્ષના રસ્તે કોઈની તાકાત નથી, એ તો પહેરવાના જ હોય. 2027 સુધીમાં જી આ વાણમાં હશે ને સાહેબ, સલ્તનત ઉપરી હશે એની ખાતરી આપું છું. પણ ત્યાં સુધી મોઢામાં ફીણે આવી જાય. હમણાં ગોપાલભાઈએ 2 દાખલા આપ્યા, ભગવાન રામના આપ્યા, ભગવાન કૃષ્ણના આપ્યા. સાહેબ ભગવાન રામ 14 વર્ષ સલ્તનત અયોધ્યાની રાજા ઉપર બેસવાનો હતો, બીજા દિવસે વનવાસ જાય છે. વનવાસ જાય છે કે રાજા, એ ઇમ્પોર્ટન્ટ નહોતું, પણ ઇમ્પોર્ટન્ટ એ હતું સાહેબ, એ જ હસમુખો ચહેરો વિચલિત થયા વિના, એ જ સેન્સમાં જ્યાં રાજા થવાનો હતો એવા જ ચહેરા સાથે વનવાસો નીકળ્યો ને, આ મોટી તાકાત હતી ને, એનાથી પ્રેરણા મળતી હોય છે. સવાલ એ નથી, સવાલ એ છે વાસ્તવિકતા. વાસ્તવિકતા સ્વીકારીને ચાલો, ને બીજું પછી જે પણ પરિણામ આવે, જ્યાં સુધી તમે બેટિંગ મૂકતા નથી, ફિલ્ડમાંથી જતા નથી, ત્યાં સુધી તમને કોઈ હારનો હબાની ન શકે. સાહેબ આ ધ્યાન રાખજો, તમે મેદાન નહીં છોડવાનું, મેદાન છોડી દીધું પૂરું થયું. મને ઘણા બધા મીડિયા, જ્યારે હું આવ્યો પ્રચારમાં પાછો, તરત જ બીજી ટીમમાં પ્રચારમાં જવાનું હતું. હમણાં જો મહુધામાંથી ક્યાં ગયા, ચકલાસી રાવજીભાઈના ત્યાં ગયો, તો એટલી મોટી સભા હતી, મને એવું લાગ્યું મેં તો જીતી જાય, એમાં મજબૂત છે. હમણાં મને મળ્યા, મને કીશુદાનભાઈ હારી ગયા, આર્યા હા રાજીભાઈ, મેં હારી ગયા, કાંઈ વાંધો નહીં, એમાં શું થયું? હારી ગયા ને કે જીત એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ હાર્યા પછી બમણા જોરથી તમે મહેનત કરી શકો એટલી તાકાત ધરાવો છો ને, ઇમ્પોર્ટન્ટ એ છે સાહેબ. ભાજપને 30 વર્ષ લાગ્યા હતા 5 સીટ પહોંચવા માટે, 30 વર્ષ. તમને 1.5 વર્ષમાં ભગવાન અને ગુજરાતની જનતાએ આપી દીધું, તો તમે આભાર નથી માનતા પેલા માણસ? અચ્છા બીજું, જે લોકો આવ્યા છે એના વિસ્તારમાં ગયા છે કે નથી ગયા? કેટલા લોકો ગયા? હાથું ચોકરો મને, બધા ગયા. પહેલું આપણી ફરજ બને છે કે એક વ્યક્તિ પણ મત આપ્યો છે ને, એના ઘરે જઈને આપણે જવાનું, હું તારા માટે 5 વર્ષ બેઠો છું, આ મારી જવાબદારી છે. સત્તાઓ એમને નથી મળતી,
વાતો કરવાથી ભાષણો કરવાથી સત્તાઓ નથી મળતી. મેં પ્રજાને એવું કીધું કે 60,000 મને મત મળ્યા છે, પણ 3,00,000 ખંભાળિયાની જનતા જેની 5 વર્ષની જવાબદારી મારી છે, એટલે છે સાહેબ મારા ખર્ચે ઓફિસ ત્યાં ચાલુ રાખીશ 5 વર્ષ સુધી. શું કામ? હું લડવા ગયો હતો ને, હું લડવા ગયો તો મારી જવાબદારી છે. આજે મને એને મત આપ્યો છે, એને ભાજપને નથી માન્યો, એને કોંગ્રેસને નથી માન્યો, તમને મને સાવરણા ઉપર મત દબાવ્યો છે સાહેબ. એને અડધી રાતે જરૂર પડે જો આપણે ઊભા ન રહી શકીએ ને તો રાજનીતિ કરવાની આપણે જરૂર જ નથી. પહેલા તમામ વ્યક્તિઓ 5-5 દિવસનો ટૂર બનાવી લ્યો, તમારા ગામડે ગામડે તમારે જવાનું છે. અને એક પણ વ્યક્તિ મને લઈડો છે ને એવું કીધું કે આ વ્યક્તિ નથી આવ્યો, હું રિપોર્ટ મંગાવીશ, એ સારું નથી. અને જે મેં મત નથી મળ્યા અહીંયા તો પેલા જાઓ કે કઈ વાંધો નહીં, તમારી મજબૂરી હશે, કોઈ ચિંતા નહીં, તમારી મજબૂરી હશે, પણ તમારા માટે હું અડધી રાતે ઊભો છું, મને કામ હોય તો મને કહેજો. આ વાત સાહેબ જે દિવસે કહેશો ને પછી કોઈ જ્ઞાતિનો જાતિનો ધર્મનો આગેવાન પછી નહીં નડે, પછી તમને દિલ ફાડીની મત આપશે 2027માં. બીજું સંગઠન બનાવો. ત્રીજું, ઘણા લોકો છટકબારી એવું શોધતા હોય, પ્રજાએ નો આપણે હરાવી દીધું, પ્રજા અલા પણ પ્રજાએ હરાવી નહીં, તને આટલા મત આપ્યા છે, પેલી ઝાટકે તને આટલા મત આપ્યા છે. એટલે એક વસ્તુ તો એ કરી લ્યો. બીજું, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ જ્યાં જ્યાં આવે છે 2-3 દિવસની અંદર તમે તમારી સમિતિઓ બનાવવા માંડો. અને જો ભૂલો કાઢવી હોય ને સાહેબ તો અથાણામાં થોડુંક ગોળનું હોય ને તો ભૂલ નીકળે. ભૂલ ક્યારે કાઢવાની નહીં છે, પરિવાર છે, ભૂલ આપણે નહીં કરી તો કોણ કરશે? ભૂલ તમે એમ માનો છો, અમને અમારે અમને ગોપાલભાઈ વાત કરીને કેટલી બાબતે અમે પોતે એકબીજાનો વિચાર મેચ ન થતો હોય, પણ ભૂલ કાઢવા, ભૂલ સુધારવી જરૂરી છે. પણ મેં કીધું ને કે રોટલો તમે આમ આમ 5 સબ્જી લઈ લેજો ને એમાં તમને ભૂલ નીકળશે, આ સબ્જીમાં નથી બરોબર, તીખાસ નથી, તીખાસ નથી. ઘણા લોકો તો ખબર છે ને એમાં જ ઝઘડતા હોય, ઘરમાંથી જ ઊંચા ન આવે, રોટલી બરોબર નથી, તારો રોટલો નથી, એમ ન થાય. આ પાર્ટી છે, વિશાળ છે. ઘણા મને એવું મને મેસેજ કરે જેની ટિકિટ કપાણી હોય ને, મને કે જોયું નિશુદાનભાઈ કહ્યું કીધું તું ને મેં તને, અભિપ્રાયો છે ને એ તો બદલતા જ રહેવાના. આજે માન લો કે આપણે 140 સીટ જીતી ગયા હોત કે 100-120 સીટ જીતી ગયા હોત તો લોકો શું કહે, ખબર ભરના વંકાય, બહુ જોરદાર સ્ટ્રેટેજી અપનાવી. એનું કામ જે કરવાનું ને કરવાનું, આપણે કામ જે ફંફોડવાનું. એક એક ઘરે પાછા જાઓ, 5 વર્ષ છે, 5 વર્ષમાં સંગઠન કેટલું મજબૂત બનશે વિચાર કરો તમે. એટલે નગરપાલિકાની ચૂંટણી આવે છે, તાલુકા પંચાયતની આવે છે, જિલ્લા પંચાયતની આવે છે, બધી પ્રોપર કરો. તમે વિચાર કરજો 156 સીટ આવી છે ભાજપની, પેપરો ફૂટશે, મોંઘવારી વધશે, 2027 સુધીમાં અહીંયા સુધી આવી જાય આખું નીવી, હાથે કરીને પ્રજા તમારા ખોડા મત નાખવા આવશે, પણ ત્યાં સુધી તમારામાં તાકાત હોવી જોઈએ નાવડીમાં બેઠું રહેવાની. આ નાવડી છે ને, આજે મને ભાજપના 2 મેટરનો મોટા નેતા જોડે વાત થતી હતી, મને કહી સુદાનભાઈ અમારા લોકોએ ભૂલ બહુ કરી. મને કેમ? મને કે 156 આવીને એ બહુ મોટી અમારી ભૂલ થઈ ગઈ. મેં તો એનું શું કારણ? તો કે 156 આવી એટલે અમારું પતન નિશ્ચિત છે. અને એ એટલા માટે નિશ્ચિત છે કે હવે એને અહંકાર આવી જશે, ખૂબ ખૂબ અહંકાર આવશે ત્યારે એનું થાય. મારે છેલ્લી એક વાત એ કરવી છે, કારણ કે સમય ઓછો છે, સંજય સિંહજીને બોલવાનો છે. ઘણા લોકો પોતે એવું માને છે કે સુદાનભાઈ આપણી અહીંયા ભૂલ થઈ, આપણી અહીંયા ભૂલ થઈ, આપણી અહીંયા ભૂલ થઈ. અમે અમારી બાજુથી તો 2 બાજુ આવતા હોય, અમે કોઈને કહી ન શકતા હોઈએ. આ બાજુથી આવતો હોય એમ કહેતો કે આની ભૂલ છે, આ બાજુથી આવતો હોય કહેતો કે આની ભૂલ છે. જ્યારે જ્યારે પાર્ટી છે ને સાહેબ આપણી પાસે, જો અત્યારે કંઈ છે નહીં ડરાવવા ધમકાવવાનું, કાંઈ હથિયાર મતલબ ભાજપ વાળાને ખબર પડે ને કે 5 ઊંધા હાલે છે, એટલે બીજે દિવસે કે તારી જોડે પેલી સીડી પડી છે, કાલે કામ લાગી જાય છે, નહીં તો તને. આપણી જોડે કાંઈ નથી, આપણી જોડે દિલ છે સાહેબ,
નિષ્ઠા છે, ઈમાનદારી છે, આપણે દિલથી કામ કર્યું છે. ઘણા લોકો હજી કન્ફ્યુઝમાં છે કે આપણે કોંગ્રેસના મત કાપ્યા, આપણે નથી કાપ્યા, એને કાપ્યા છે. એને વાતો કરવા દો ને, દુનિયા જી કરવે. તમારે તમારું સંગઠન બનાવવામાં ધ્યાન દો, ક્યાંય કોઈ જગ્યાએ પડવાની ખોટી જરૂર નથી આપણે. એટલે મારી આપ સૌને એક વિનંતી છે કે એક તો 5 સીટ આવી છે એની ઉજવણી થવી જોઈએ. આટલા ટકા મત છે, વોટ શેર મળ્યો, એ ઉજવણી થવી જોઈએ. નાની સુની વાત છે. અચ્છા, ભાજપ વાળા એમ કે વાવડો હોય તો 3 જગ્યાએ ભાજપની સત્તા હતી. દિલ્હીમાં હતી, હિમાચલમાં હતી, ગુજરાતમાં હતી. દિલ્હીમાં આપણે લઈ ગયા, હિમાચલમાં કોઈ બીજું લઈ ગયું, ગુજરાતમાં તો એની તો 2 તો વહી ગઈ. 15 દિવસમાં 2 સત્તા હાથમાંથી વહી ગઈ. ટંકોર એ વગર આને ઉતરવાની નિશાની છે. એટલે યુદ્ધ છે, યુદ્ધના મેદાનમાં મજબૂતાઈથી લડવાનો છે. એટલું અમે તમને ખાતરી આપીએ છીએ કે અમારામાં ક્યાંય મરતા દમ સુધી ફરક નહીં પડે. અમે એ જ જોશથી લડવાના છીએ, બમણા જોશથી લડવાના છીએ, અને ઈમાનદારી નિષ્ઠાથી લડીએ છીએ. તમે શંકા ન રાખતા, અમે એવા વ્યક્તિઓ જ નથી કે આને ફાયદો કરાવી દઈને, આને ફાયદો કરાવી દઈને ફલાણાને ફાયદો કરી દઈએ. અમે તો મેં કીધું ને કે સર્વસ્વ છોડીને આવ્યા છીએ. પણ તમે જો મહેનત નહીં કરો, બમણા જોરથી પડશો નહીં, તો 2027માં આપણે જે ધાર્યું છે, તમે વિચાર કરો, પ્રજા ઈચ્છી રહી છે પરિવર્તન. પ્રજા કેટલું ઈચ્છી રહી છે. અને આમાં ભાજપનું સંગઠન હતું, એના કાર્યકર્તાઓ હતા, એનું જે હતું, અચ્છા એને એવું મેસેજો એવા વાયરલ કરાય, એની પાસે એટલા રૂપિયા હતા, આપણા ઉમેદવારોને ઉપાડી લઈ જતા હતા. વિચાર તો કરો તમે, આવો નાની સુની વાત હતી, ઉમેદવારોને ઉપાડી લઈ જાય. પણ એ જો ન લઈ જાય તો એનું પતન નહીં આવે સાહેબ. એટલે આ જરૂરી હતું, બધું જરૂરી છે. રાવણનું પતન ત્યાં સુધી ન આવત, માં સીતા સુધી હાથ લાંબનો. એ સીતામાનો અપહરણ કર્યું પછી રાવણનું ખાતમું થયું. એ પહેલા રાવણે એવું નહોતું કે રાવણે પાપ નહોતો કર્યા, રાવણે ખૂબ પાપ કર્યા, દેવતાઓ ત્રાહિમામ પોકારી ગયા હતા. પછી એણે માં સીતા સતીત્વ ઉપર હાથ મૂક્યો ને ત્યારે રાવણનો અંત આવ્યો છે. એટલે આ લોકોએ આપણા ઉપર જેટલા અત્યાચાર કરશે, ગુનાહ કરશે, ત્યારે માનવાનું હવે એનો અંત આવે છે. અને આ બધું ઈશ્વર નિમિત્ત કરતો હોય છે. 2027માં કોઈ ભાઈનું જાદુ ચાલશે, બધાનો અંત હોય ને ભાઈ, ઉપર તો બધાને જવાનું છે, બધાની લિમિટેશન પૂરી થઈ જાય. એટલે મજબૂતાઈથી 2027 સુધી મહેનત કરવાની છે, તન મન ધનથી મહેનત કરવાની છે, જીવો જાનથી કરવાની છે, અને આપણે જ કરવાની છે. એટલે બૂથ સમિતિઓ, ગ્રામ સમિતિઓ, તાલુકા જિલ્લા સમિતિઓ અને નગરપાલિકાની ચૂંટણી, ક્યાં ક્યાં નગરપાલિકાની ચૂંટણી આવે છે મને હાથ ઊંચો કરો તો, કેના વિસ્તારમાં આવે છે? ઓકે, આના માટે આપણે આગામી સમયમાં અમે 4 ચિંતન શિબિરો પણ પ્લાનિંગ કરી રહ્યા છીએ. નગરપાલિકાની જ્યાં જ્યાં આવતી હોય ત્યાં પ્લાન કરી લેજો મનોજભાઈ, તમે આખું વ્યવસ્થિત રીતે સંગઠન મજબૂત કરી, અને આપણે મજબૂતાઈથી તમામ ચૂંટણીઓ દિલો જાનથી લડવાની છે અને જીતવાની છે. જય હિન્દ, જય ભારત.